બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ચંદ્રાવ ગામે ઔદ્યોગિક કામે ગોચર જમીન આવરી લેવાતા માલધારી સમાજે મામલેદારને આવેદનપત્ર પાઠવ્યું છે। આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચંદ્રાવ ગામની ગોચર જમીન ઔદ્યોગિક કામમાં આવરી લેવાઈ હોય અને ગોચર જમીનને ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ઠેરાવ કરી વેચાણથી જે તે કંપનીને આપી હોય તે ગેરબંધારણીય હોય। આથી આવેદનપત્ર પાઠવી ગોચરની જમીન સુરક્ષિત કરી મૂંગા પક્ષીઓને માનવતાનું હિતમાં ચારા ખાતર સુપ્રિત કરવામાં આવે તેવી માંગણી માલધારી સમાજ દ્વારા કરવામાં આવી હતી। જો આ ગોચરની જગ્યા સાથે ગેરબંધારણીય કોઈ પણ ચેડા કરવામાં આવશે તો તેના જવાબદાર વિરુદ્ધ મામલેદાર સરકાર તરફથી કાનૂની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી હતી। આમ છતાં જો આ જમીનમાં ગોચર હેતુ અભિદિત નહીં રહી શકે તો માલધારી સમાજ દ્વારા ગાંધી ચંદ્ય માર્ગે આગળની કાર્યવાહી હાથ ધરવી પડશે તેવી ચમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ દેવરાજભાઈ ઢાબલા સાથે રાજન ભાણા ન્યૂઝ 108 બોટાદ। નું નામ ભોપાભાઈ ભવનભાઈ સાહેબ, આજ આપ મામલતદાર કચેરી આવ્યા તો શું બાબતે આવ્યા હતા? આ ચંદ્રવા ગામની ગૌચર જમીનનો મામલો છે, અહીંમાં જગ્યા ઉદ્યોગમાં લેવામાં આવી છે, અમને જાણ મળી, એટલે મેં આજ મામલતદારને આવેદનપત્ર આપવા આવ્યા હતા। મામલતદારશ્રીને મેં આવેદનપત્ર આપ્યું કે ભાઈ અમારી ગૌચર જમીન જે છે અમને સુપ્રત કરાવો, સુરક્ષિત કરાવી દો, બરાબર? જય હિન્દ।